વડોદરા કોર્પોરેશનમાં રોડ રસ્તાના કામોમાં અવારનવાર ભ્રષ્ટાચારની બૂમો ઉઠે છે, તેવામાં હવે જાણે ભ્રષ્ટાચાર માટે નવો કિમ્યો હાથ ધરવામાં આવ્યો હોય તેમ ઠેરઠેર સારી હાલતમાં જૂના પેવર બ્લોકનો ખડકલો હોવા છતાં નવા પેવર બ્લોક પાછળ નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો ઘટસ્ફોટ સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં રોડ રસ્તાના કામોમાં અવારનવાર ભ્રષ્ટાચારની બૂમો ઉઠે છે, તેવામાં હવે જાણે ભ્રષ્ટાચાર માટે નવો કિમ્યો હાથ ધરવામાં આવ્યો હોય તેમ ઠેરઠેર સારી હાલતમાં જૂના પેવર બ્લોકનો ખડકલો હોવા છતાં નવા પેવર બ્લોક પાછળ નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો ઘટસ્ફોટ સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા કરવામાં આવ્યો છે. બે સ્થળે પેવર બ્લોકનો ખડકલો પકડાયો હોય અને હાલ ત્રીજી જગ્યાએ જથ્થો પકડાયો હોય ત્યારે કોર્પોરેશને પોતાનો બચાવ કરવા હવે તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું કે કોર્પોરેશન નવા જૂના પેવર બ્લોક ડિવાઈડરના મોટા પથ્થરો કોટેસ્ટોનના પથ્થરો લગાવવા માટે પ્રજાના નાણાં વાપરે છે, જ્યારે બીજી બાજુ આ રીતે નાણાંનો બગાડ થઈ રહ્યો છે અને પેવર બ્લોક ડિવાઈડરના પથ્થરો કોટેસ્ટોનના નામે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો અને રાજકારણીઓ ટકાવારી ચાલતી હોય છે, ફાયદો કરાવવાનો કારસો છે. નવલખી મેદાનમાં કોર્પોરેશને વિપુલ જથ્થામાં પેવર બ્લોક રઝળતી હાલતમાં ઢગલો કરી રાખ્યા છે. પેવર બ્લોક ડિવાઈડરના પથ્થરો કોટેસ્ટોનમાં ગેરરીતિના કિસ્સા સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે. કેટલાય સમયથી પડી રહેલા પેવર બ્લોક ડિવાઈડરના પથ્થરો કોટેસ્ટોનનો ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. આમ ઘણી જગ્યાએ સારા પેવર બ્લોકનો ઢગલો ડિવાઈડરના પથ્થરોનો ઢગલો હોવા છતાં નવા પેવર બ્લોક તેમજ ડિવાઈડરના પથ્થરોના નામે ભ્રષ્ટાચાર આચરી તંત્ર પોતાના તથા મળતિયાઓના ખિસ્સા ભરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કોર્પોરેટર ધારાસભ્ય તેમજ અન્ય ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાખવામાં આવે છે અને પેવર બ્લોક ડિવાઈડરના પથ્થરો તેમજ કોટેસ્ટોનના નામે રૂપિયા પણ વાપરવામાં આવી રહ્યા છે. હાલ કોર્પોરેશન દ્વારા નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ધંધાર્થી તથા પાર્કિંગ માટે જોવા મળી રહ્યો છે. તદુપરાંત વડોદરા શહેરમાં નવા પેવર બ્લોક નાખ્યા બાદ તેનો ઉપયોગ પાર્કિંગમાં ફેરવાઈ જતા ટ્રાફિકનું ભારણ વધ્યું છે. આ પરિસ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે. આમ કોર્પોરેશન રાહદારીઓની સુવિધા નહીં પરંતુ ટ્રાફિક માટે દુવિધા ઉભી કરી રહ્યું હોય તેવું લાગે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવા માટે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોકનું કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે જૂના પેવર બ્લોક નીકળી રહ્યા છે એને રઝળતી હાલતમાં બે વખત પકડ્યા છે. આજે ત્રીજી વખત કહી શકાય કે નવલખી કૃત્રિમ મેદાન પાસે પેવર બ્લોક સાથે કોટાસ્ટોન અને ડિવાઈડરના પથ્થરો ઢગલોમાં પડ્યા છે. કરોડ રૂપિયાના પેવર બ્લોક અહીંયા પડ્યા છે. એક બાજુ વડોદરા શહેરનો નાગરિક વેરો ભરે છે અને વેરાનું વળતર મળવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા આ રીતના જે પેવર બ્લોક નાખી દીધા છે, જેને વાપરવાના નથી તેવું કહી શકાય, એને નાખી દીધા છે, તૂટી પણ ગયા છે, ત્યારે વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળવું જોઈએ. બીજી બાજુ વર્ષે બે વર્ષે આ પેવર બ્લોક બદલવાનું કારસ્થાન વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરોની આ કટકીના કારણે વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષમાં પેવર બ્લોક બદલી નાખવામાં આવે છે. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યાં પણ પેવર બ્લોકની હાલમાં કામગીરી કરવામાં આવી છે તે જગ્યાએ વડોદરા શહેરનો નાગરિક ચાલવો જોઈએ તેની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાએ વાહનોની વ્યવસ્થા કરી દીધી છે. તમામ વ્હીકલો ત્યાં પાર્કિંગ કરવામાં આવ્યા છે. તો શું વડોદરા શહેરનો નાગરિક રોડ પર ચાલશે? અમારે વડોદરા શહેરના સ્માર્ટ સિટીના સ્માર્ટ મેયર સાહેબ, સ્માર્ટ ચેરમેન સાહેબ, સ્માર્ટ કમિશનર સાહેબને વિનંતી છે કે જ્યાં પણ જૂના પેવર બ્લોક પડ્યા છે એને વુડાના મકાનોમાં, કોઈ આવાસોમાં, ઝૂંપડપટ્ટીમાં વાપરવામાં આવે, સાથે જ્યાં પણ વાહનોનું પાર્કિંગ થઈ રહ્યું છે ત્યાં નાગરિકોને અવર જવરનો રસ્તો રાખે તેવી અમારી માંગ છે. જે રીતે ચેરમેન સાહેબ કહે છે અમે રીયુઝ કરીએ છીએ, ત્યારે હાલમાં જોઈ શકો છો કે પેવર બ્લોક ભરીને જે રીતે ફેંકી દેવામાં આવે છે, ફેંકી દેવાના કારણે પેવર બ્લોક કોટા સ્ટોન તૂટી રહ્યા છે, તો આ ખર્ચો કોના માથે જશે? ચેરમેન સાહેબને અમારી વિનંતી છે કે જ્યાંથી પણ કાઢવામાં આવે તાત્કાલિક એને બીજી જગ્યાએ લગાવવામાં આવે તેવી અમારી ચેરમેન સાહેબ પાસે પણ માંગણી છે.